નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 5 એપ્રિલ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. ભારત સરકારે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા CCIને એક સુધારો આપ્યો છે કે જે પહેલાં CCIનું માળખું હતું કે જેમાં એક ચેરપર્સન હોય અને 6 મેમ્બર્સ હોય, તેની જગ્યાએ હવેથી 1 ચેરપર્સન અને બીજા 3 મેમ્બર હશે. એટલે ટોટલ પહેલાં જે 7 મેમ્બર હતા એની જગ્યાએ હવે 4 મેમ્બર હશે. આ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના તે 2002માં કોમ્પિટિશન એક્ટ દ્વારા કરવામાં આવી હતી અને આ સંસ્થાનું કાર્ય એ છે કે તે ભારતમાં રહેલી માર્કેટનો સર્વે કરે અને એક હેલ્ધી કોમ્પિટિશન થાય, કંઈ કોમ્પિટિશન જે સ્પર્ધા થતી હોય માર્કેટમાં એક કંપની બીજી કંપની વચ્ચે જે મોટી સ્પર્ધા થતી હોય પ્રોડક્ટ્સની, સર્વિસની, સેલ્સની, તો એ કોમ્પિટિશનમાં એ સ્પર્ધામાં કોઈ ગેરરીતિ ન આવે અને હેલ્ધી કોમ્પિટિશન થાય તેના માટે આ સંસ્થા તે કાર્ય કરે છે. તો આ CCIનું માળખું તે હવેથી ચેન્જ થઈ ગયું છે અને તેમાં ટોટલ 4 જ મેમ્બર હશે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. ભારતે જે UN ડિસઆર્મામેન્ટ કમિશનની મીટિંગ થઈ છે હાલમાં, તેમાં એક એવો મુદ્દો ઉપડ્યો છે કે આઉટર સ્પેસમાં આપણે હથિયાર રાખીએ, વેપન રાખીએ, તો એ મુદ્દા પર ભારતે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. અને ભારતે એવું કહેલું છે કે સ્પેસ છે તે આપણે લોકોના ફાયદા માટે વાપરીએ છીએ, તેમાં આપણે ઉપગ્રહ મોકલી અને બીજી બધી સુવિધાઓ તે લોકોને પૂરી પાડીએ છીએ, દેશોને પૂરી પાડીએ છીએ, તો તેમાં હથિયારો મૂકવા તે વ્યાજબી નથી. આ UN ડિસઆર્મામેન્ટ કમિશન દ્વારા મીટિંગ થયેલી છે અને UNની સંયુક્ત રાષ્ટ્ર અંતર્ગત આ એક કમિશન કાર્યરત છે. આ કમિશનની સ્થાપના તે 1978માં થઈ હતી જ્યારે સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીની મીટિંગ થઈ હતી ડિસઆર્મામેન્ટ કમિશન પર. કારણ કે જ્યારે એ સમયે શીતયુદ્ધ ચાલતું હતું ત્યારે બધા દેશો એવી જ તાકમાં હતા કે આપણે અલગ અલગ જગ્યાએ આપણા હથિયારો તે રાખીએ, સમુદ્રમાં પણ રાખીએ, અને છેલ્લે તે લોકોએ એ પણ વિચાર કર્યો કે આપણે આપણા હથિયારો તે સ્પેસ અંતરિક્ષમાં સેટેલાઇટ દ્વારા પણ મોકલીએ. તો આનો વિરોધ તે ભારત કડી રીતે કરી રહ્યું છે અને આ માટે તેમણે આ કમિશનને આ વિરોધ પ્રદર્શિત કર્યો છે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. હાલમાં જ એક રિપોર્ટ બહાર આવ્યો છે જેનું નામ છે ઇન્ટરનેટ સિક્યુરિટી થ્રેટ રિપોર્ટ. આ રિપોર્ટ તે એવું સૂચવે છે કે કયો દેશ તે સાયબર એટેકથી સેફ છે અને કયો દેશમાં સાયબર એટેક તે ઇઝીલી થઈ શકે છે. તો ભારત આ રિપોર્ટ પ્રમાણે ત્રીજા ક્રમાંકે આવ્યું છે. પહેલા ક્રમાંકે US છે, બીજા ક્રમાંકે ચાઇના છે અને ત્રીજા ક્રમાંકે ભારત છે. કે ભારત તે એવું ત્રીજું દેશ થઈ શકે જેમાં સાયબર એટેક થઈ શકે છે. તો આ રિપોર્ટ એક 8 પેરામીટરના સંદર્ભે આખે આખો તૈયાર કરવામાં આવે છે. અને તે 8 પેરામીટર કયા છે? તો એ દેશમાં આપણે માલવેર કઈ રીતે નાખી શકીએ, ફિશિંગ બોટ્સ નેટવર્ક દ્વારા એટેક કરી શકીએ, વેબ દ્વારા એટેક કરી શકીએ, રેન્સમવેર જે એક વાયરસ 2015-16માં આપણને જોવા મળ્યો હતો, સ્પેમ કેટલા થઈ શકે, અને આવા 8 પેરામીટર દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. અને હું તમને આ કરંટ અફેર દ્વારા એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે 2016માં રેન્સમવેર સિવાય એક બોટ અથવા તો એક વાયરસ આવી ગયો હતો ભારતમાં જેને થોડુંક ડિસ્ટ્રક્શન કર્યું હતું અમુક કમ્પ્યુટર્સમાં, અમુક સિસ્ટમ્સમાં, તો તે વાયરસનું નામ શું છે? આપણે જઈએ ચોથા કરંટ અફેર્સ તરફ. ભારત તે ક્રૂડ સ્ટીલનું બીજું સૌથી મોટું મેન્યુફેક્ચરર બની ગયું છે આખી દુનિયામાં. આ ક્રમાંકમાં સૌથી પહેલા તે ચાઇના આવે છે. આપણે આ બીજા સ્થાને આટલા મોડા પહોંચ્યા કેમ? આપણે પહેલા એવું કરતા કે આપણા દેશમાં જ્યાં જ્યાં આપણને સ્ટીલના ઓર્સ મળે છે, જ્યાં આપણને માઇનિંગ કરી અને સ્ટીલ આપણને રો ફોર્મમાં મળે, તો તે આપણે આયાત કરી દેતા હતા બીજા દેશો પાસે અને તે આપણને આખું સ્ટીલ, ક્રૂડ સ્ટીલ બનાવી અને ભારત નિકાસ કરતા હતા. પરંતુ આપણે તે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત તે બંધ કરી દીધું છે અને આપણે જેટલો સ્ટીલનો ઓર બહાર કાઢીએ છીએ
તે આપણી રીતે જ આપણે ટેકનોલોજી વાપરી અને ક્રૂડ સ્ટીલ બનાવીએ છીએ, તો આપણે એટલો આયાત નિકાસનો ખર્ચો પણ બચી જાય અને આપણે જો આપણી રીતે સ્ટીલ ઓર ભારતમાં મળે છે તો આપણે શું કામ બીજા દેશ પાસે મોકલવું જોઈએ. તો આ માટે હવે ભારત તે દુનિયામાં ક્રૂડ સ્ટીલનું બીજું મેન્યુફેક્ચરર બની ગયું છે. આ વર્ષમાં ભારતે 93.11 મિલિયન ટન્સનું ક્રૂડ સ્ટીલ મેન્યુફેક્ચર કરેલું છે. હવે આપણે પાંચમા કરંટ અફેર્સ તરફ જઈએ, જે નેશનલ મેરીટાઈમ ડે 5 એપ્રિલે આવ્યો હતો તેના વિશે. 5 એપ્રિલને નેશનલ મેરીટાઈમ ડે કહેવાય છે કારણ કે આપણે 1919માં પહેલી વખત ભારત દ્વારા બનાવેલી શિપ તે લોન્ચ કરી હતી, તે આપણે દરિયામાં મૂકી હતી અને આ શિપનું નામ છે SS લોયલ્ટી. આ આપણે શિપ SS લોયલ્ટી તે 1919માં બોમ્બેથી લંડન મોકલી હતી અને તેની યાદમાં આજની તારીખે આપણે 5 એપ્રિલને નેશનલ મેરીટાઈમ ડે તરીકે ઉજવીએ છીએ. આ વર્ષ 2018ની નેશનલ મેરીટાઈમ ડેની થીમ છે ઇન્ડિયન શિપિંગ એન્ડ ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટી. હવે આપણે જઈએ છેલ્લા કરંટ અફેર્સ ઉપર, જે કોમનવેલ્થ ગેમ્સને રિલેટેડ છે, જે હાલમાં ઓસ્ટ્રેલિયામાં ચાલી રહી છે. તો ભારતે આ 2 દિવસમાં 3 મેડલ જીત્યા છે, જેમાં કોમનવેલ્થ ગેમ્સના સૌથી પહેલા દિવસે પી ગુરુરાજ દ્વારા સૌથી પહેલો મેડલ જીતવામાં આવ્યો છે, જેને 56 કેજી વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. આ કોમ્પિટિશનમાં સૌથી પહેલો મેડલ તે મલેશિયાને મળ્યો છે, ગોલ્ડ મેડલ. બીજા મેડલની આપણે વાત કરીએ તો મીરાબાઈ ચાનુએ સૌથી પહેલો ગોલ્ડ મેડલ આ ગેમ્સમાં ભારતને દેવડાવ્યો છે અને તે 48 કેજી વેઇટ લિફ્ટિંગમાં દેવડાવ્યો છે. મીરાબાઈ ચાનુએ એક કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ પણ તોડ્યો છે વેઇટ લિફ્ટિંગનો, જે 196 કિલોનો રેકોર્ડ બનાવ્યો છે નવો. આની પહેલા જે રેકોર્ડ હતો તે 173 કેજીનો રેકોર્ડ હતો અને મીરાબાઈ ચાનુએ 196 કિલો વેઇટ લિફ્ટ કરી અને કોમનવેલ્થ ગેમ્સનો આ રેકોર્ડ તોડ્યો છે. ત્રીજો જે છે તે સંજીતા ચાનુએ ગોલ્ડ મેડલ વેઇટ લિફ્ટિંગમાં જ મેળવ્યો છે અને તેની કેટેગરી તે 53 કેજી વેઇટ લિફ્ટિંગની કેટેગરી છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.